गुड मॉर्निंग फ्रेंड्स, आज आप शीखीशु विषय कलशोर एम पाठ पेलो वांदरा ने वाँचता ना आवड़े बराबर एम पेज नंबर 7 सुधी आप कम्प्लीट करू तू छेले आपणे ऋतुओना नाम लखवाना हता 4 सुधी एम कम्प्लीट करू हवे 5मी थी कम्प्लीट करीशू। 5मू छे वांदराओए माणसोनी नकल करी। क्यारे नकल करी थी? तो के माणसो घर में आजूबाजू में भेगा थई અને એ લોકો તાપણું કરતા હતા ત્યારે એ આ વાંદરાઓએ પણ મરચાં ભેગા કરીને તાપણું કર્યું હતું। તો એ ક્યારે? તો કે ઠંડીમાં। ઠંડી ક્યારે હોય? શિયાળામાં। તો 5મામાં જવાબ આવશે શિયાળો। 6ઠું, ઝાડના છાંયે બેસી વાંદરો એકબીજાને પંખો નાખતા હતા। પંખાની જરૂર ક્યારે પડે? ગરમી લાગે ત્યારે। અને ગરમી ક્યારે લાગે? ઉનાળામાં। તો જવાબ આવશે ઉનાળો। આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાગ। ગરમી લાગે ત્યારે જ આપણને પવનની જરૂર પડે। તો ગરમી ક્યારે લાગે? ઉનાળામાં। તો જવાબ આવશે ઉનાળો। સળગાવીને લાકડા તાપણું કરે માકડા। તો કે જ્યારે વધારે ઠંડી લાગતી હોય ત્યારે તાપણાની જરૂર પડે। અને તાપણું ક્યારે કરવું પડે? શિયાળામાં। તો જવાબ આવશે શિયાળો। ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા। જ્યારે એને બહુ ઠંડી લાગતી હતી ત્યારે એ ડાળે ડાળે કૂદતા હતા અને ઘરના છાપરા પર પણ કૂદતા હતા। તો ઠંડી ક્યારે પડે? શિયાળામાં। 10મું છે, ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ। જ્યાં જુઓ ત્યાં પાણી, અને વાદળા ગડગડાટ ક્યારે કરે? તો કે ચોમાસામાં। તો જવાબ આવશે ચોમાસું। ત્યાર પછી છે, ચાલો ગાઈએ ગીતડું ઉંદર રે છેદરમાં, જે આપણે પાઠની શરૂઆતમાં જ ગાયું છે, તમારે અહીંયા ફરીથી ગાવાનું છે। ત્યાર પછી છે, શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે તે કહો। બરાબર, હવે સુગ્રીનો માળો છે અને ઝાડની ડાળી છે, આ બેમાંથી કોણ હલકું અને કોણ ભારે? તો સુગ્રીનો માળો છે એ હલકો હોય અને ઝાડની ડાળી છે એ ભારે હોય। કેમ ખબર પડે? તો કે ઝાડની ડાળી ઉપર સુગ્રીનો માળો બાંધવામાં આવે। જો ઝાડની ડાળી હલકી હોય તો ઝાડની ડાળી તૂટી જાય, માળો બાંધી શકાય નહીં। પણ અહીંયા સુગ્રીનો માળો ઝાડની ડાળી ઉપર છે, એટલે ઝાડની ડાળી ભારે છે અને સુગ્રીનો માળો હલકો છે। લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી, લાકડાનું ટેબલ ભારે હોય અને પ્લાસ્ટિકની ખુરશી હળવી હોય, કેવી રીતના ખબર પડે? તો કે ઉચકવાથી। લાકડાના ટેબલને ઉંચકો અને પ્લાસ્ટિકની ખુરશીને ઉંચકો એટલે ખબર પડી જાય કે લાકડાનું ટેબલ ભારે છે અને પ્લાસ્ટિકની ખુરશી હળવી છે, હલકી છે। 3જું છે, ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી। તો ગુજરાતીની ચોપડી હળવી હોય, હલકી હોય, અને ગણિતની ચોપડી ભારે હોય, કેવી રીતે ખબર પડે? તો કે પેજ, એમાં ગુજરાતીની ચોપડીમાં પાના ઓછા હોય અને ગણિતની ચોપડીમાં પાના વધારે હોય, એટલે જેમાં પાના વધારે હોય એ જ ભારે હોય। પેન્સિલ કે રબર, તો પેન્સિલ છે એ હલકું હોય અને રબર છે એ ભારે હોય। લખોટી કે પ્લાસ્ટિકનો દડો, બરાબર છે, તો પ્લાસ્ટિકનો દડો છે એ હલકો હોય અને લખોટી ભારે હોય। હવે પ્રશ્ન 14 છે, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય આપણે લખવાનું છે। એનું એક એક્ઝામ્પલ આપેલું છે, 4 અક્ષરનું એક નામ, એમાં જો કાંઈ લખેલું નથી એટલે આપણે કાંઈ લખવાનું નહીં। નામના છેલ્લા બે અક્ષરો છે તર, તો જો અહીંયા છેલ્લા બે અક્ષરમાં લખી દીધું તર। 3જો અને પહેલો અક્ષરથી બને તક, હવે 3જો અક્ષર આપણે પહેલાં ત મૂકી દેવાનો અને પછી પહેલો અક્ષર ક મૂકી દેવાનો, હવે વચ્ચેનું ખાનું બાકી રહ્યું, બરાબર, તો એ કોણ હશે? તો ક ખાલી જગ્યા તર, અને પક્ષીનું નામ છે તો કબૂતર, તો કોણ હશે એમાં આપણે પૂરવાનું છે કબૂતર। એના વિશે વાક્ય લખવાનું છે, કબૂતરને ચણતા જોવાની મજા પડે। આ તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે, એવી જ રીતના તમારે અહીંયા કરવાનું છે। ચલો આપણે એ જોઈએ। પહેલું જ છે, 4 અક્ષરનું એનું નામ, બરાબર છે, તો આપણે ત્યાં કાંઈ લખવાનું નથી કારણ કે હજી આપણને ખબર નથી પડી કે 4 અક્ષરનું કયું નામ છે। તો એના વિશે પછી નીચે આપ્યું છે કે નામના પહેલા બે અક્ષરો છે કરો, તો આપણે પહેલો ને બીજો બે અક્ષર લખી નાખશું ક અને રો। પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, એટલે પહેલો અક્ષર ક અને છેલ્લો અક્ષર યો, આમાં લખીશું ક અને યો। હવે ક રો અને યો આ 3 અક્ષર આપણને મળ્યા, હવે વચ્ચેનો એક અક્ષર આપણે ધારવાનો છે, તો તમને 8 પગવાળું જંતુ મળે, તો કરોળીયો, બરાબર છે, શું આવે? કરોળીયો। અને એના વિશે વાક્ય લખવું હોય તો શું લખી શકાય? તો કે કરોળીયો
દિવાલ ઉપર જાડું બનાવે છે. ત્યાર પછીનું બીજું છે, ચાર અક્ષરનું એનું નામ આપણે વિચારવાનું છે, કયું છે બરાબર. તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. તો પહેલા પહેલા ત્રીજો અક્ષર કયો આપ્યો છે, ચ. તો ત્રીજા અક્ષરમાં ચકલીનો ચ લખી નાખવાનો. બીજો અક્ષર ર અને પહેલો અક્ષર આપ્યો છે ક, એટલે ચ ર ક. અને સવડું જોઈએ તો ક ર ચ. ચોથો અને પહેલા અક્ષરથી બને લોક. તો પહેલો અક્ષર ક છે જ, આમાં કીધું જ છે કે પહેલો અક્ષર ક અને લો, એટલે ચરક તો આપેલું જ છે, એટલે બનશે ક ર ચ લો. તો એ કોણ હશે, તો આપણે અહીંયા લખવાનું કરચલો. શું લખવાનું, કરચલો. એના વિશે વાક્ય લખવાનું હોય તો શું લખી શકાય, તો કે કરચલાએ બગલાને ગરદનથી પકડી રાખ્યું, બરાબર. ત્યાર પછી ત્રીજું છે, ચાર અક્ષરનું એક નામ છે, કયું, તો કે પહેલો અને બીજો અક્ષરથી બને દર, એટલે આપણે ખાનામાં લખી નાખવાનું દ ને ર. પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, તો પહેલા ખાનામાં દ લખી નાખવાનું, છેલ્લા ખાનામાં લખી નાખવાનું ડો. પહેલા ત્રણ અક્ષરોથી બને એક કારીગર, તો દ ર જી એક કારીગર છે, બરાબર. તો એ કોણ હશે, તો પહેલામાં આપણને દર ખબર પડી ગઈ, અને દ ડો પણ ખબર પડી ગઈ, અને દરજી પણ ખબર પડી ગઈ, તો દરજીડો. શું આવે, દરજીડો. વાક્ય શું બનાવી શકાય, તો કે દરજીડો સુંદર માળો બનાવે છે. ત્યાર પછી છે, પાંચ અક્ષરનું એક નામ છે, એમાં પહેલા બે અક્ષરથી બને કાન, એટલે પહેલો અને બીજો બે અક્ષર લખી નાખવાનો કાનો, ત્રીજો અને આ પાંચમો અક્ષર ભેગા કરીએ તો બને ખરો, બરાબર. તો ત્રીજો અક્ષર લખી નાખવાનું ખર અને પાંચમો અક્ષર લખી નાખવાનું રો. ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, તો માથામાં જૂ પડે તો ખંજવાળ આવે, તો ચોથા અક્ષરમાં લખી નાખવાનું જૂ. જો પહેલો બીજો અક્ષર આપણને મળી ગયો કાન, ત્રીજો અને પાંચમો અક્ષર મળી ગયો ખરો, અને ચોથો અક્ષર મળ્યો જૂ. તો પહેલો ને બીજો કાન, ત્રીજો ખ, ચોથો જૂ અને પાંચમો રો, તો કાન ખજૂરો. અહીંયા છ ખાના આપ્યા છે, આપણે પાંચ જ લખવાના છે, કાન ખજૂરો, છઠ્ઠું ખાનું છોડી દેવાનું. ને વાક્ય લખવું હોય તો શું લખી શકાય, તો કે કાન ખજૂરાને નાના નાના ઘણા પગ હોય છે. અહીંયા આપણે પેજ નંબર 9 પૂરું કરીએ. હવે પેજ નંબર 10 ઉપર જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો, બરાબર. અહીંયા તમને બે સરસ મજાના ચિત્ર આપેલા છે, બરાબર છે. એમાં અલગ અલગ શું દેખાય છે એના વિશે લખવાનું છે. હવે જુઓ, તમને બે ઘર આપેલા છે, ઝાડ આપેલા છે. હવે એમાં એકના ઘરનું પહેલું જે ઘર છે એનું નામ છે તેજલ, તેજલનું ઘર, અને બીજું જે ઘર છે એનું નામ છે વિકીનું, વિવેકનું ઘર, બરાબર છે. તો તેજલના ઘરમાં જુઓ, તો કે દરવાજા ઉપર એક બારી છે, અને વિવેકના ઘરમાં દરવાજા ઉપર બારી નથી. તેજલના ઘરમાં શુભ અને લાભ લખેલું છે, વિવેકના ઘરમાં સાથિયા દોરેલા છે. તેજલના ઘરમાં બે બારી છે, અને વિવેકના ઘરમાં એક બારી છે. તેજલના ઘર પાસે વૃક્ષ પર પક્ષી બેઠું છે, વિવેકના ઘર પાસે વૃક્ષ પાસે પક્ષી બેઠું નથી. તેજલના ઘર પાસે દાદા બેઠા છે, વિવેકના ઘર પાસે દાદી બેઠા છે. તેજલના ઘરની આકાશ ઉપર ત્રણ પક્ષી ઉડી રહ્યા છે, વિવેકના ઘરના આકાશ ઉપર બે પક્ષી ઉડી રહ્યા છે, બરાબર. આ એનો તફાવત છે. એ તફાવત જે હું બોલી લઈએ, અહીંયા તેજલનું ઘર અને વિવેકનું ઘર, એ બંનેમાં લખવાના છે. ત્યાર પછી છે, કહો તમારા ઘર વિશે તમને શું શું ગમે, તમને ના ગમતું હોય અને તમારે ફેરફાર કરવો હોય તેવી વસ્તુ કઈ છે, તમારે તમારા દોસ્તો સાથે વાત કરવાની છે. હવે જો કદાચ તમને મોકો મળે તો તમે તમારું નવું ઘર બનાવો, તો કેવું બનાવો, કેવ ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય, એને શું નામ રાખો, એના વિશે પાંચ વાક્ય લખવાના છે. તો હું અહીંયા બોલું છું, પછી તમને ફોટા પાડીને મોકલીશ, જેથી તમને ચોપડીમાં પૂર્ણ કરવાની મજા આવે. ક્યાં હોય, તો કે મારું ઘર એક મોટા શહેરમાં હોય. કેવડું હોય, તો કે મારું ઘર એક બંગલા જેવડું હોય. કેવી વ્યવસ્થા હોય, તો કે તેમાં ફૂલ હવા ઉજાસ હોય, જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ હોય. કેવા રંગનું હોય, તો કે સફેદ અને આછા ગુલાબી રંગનું હોય. જો નામ પાડવાનું હોય તો શું નામ રાખો, તો કે હું મારા ઘરનું નામ બાંસુરી
राखो। अने एमां घरनी आगळ एक सरस मजानो बगीचो होय, बराबर छे, आवुं बधुं आपणे लखी शकीए। ત્યાર પછી છે પાછું આવ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું ઉંદર રહે છે દરમાં, બરાબર છે। આ ગીત ફરીથી તમારે એકવાર ગાવાનું છે। હવે જુઓ પ્રશ્ન 16 શું છે કે રીડિંગ ક્રિકેટ, એટલે તમારે આ કેવી રીતના વાંચવાનું છે, તો કે વિદ્યાર્થીઓને બે ટીમ બનાવો। વર્ગની સંખ્યા વધારે હોય તો 10-10ની 3-4 ટીમ બનાવી શકાય, પરંતુ આપણે અત્યારે આ શક્ય નથી, કારણ કે કોરોનાને કારણે જ્યારે આપણે આ ઘરે જ કરવાનું હોય અને ઘરે આપણે એકલા હોય ત્યારે આપણે ફક્ત એકલાએ જ આ વાંચવાનું છે। આ બધા જ વાક્યો આપેલા છે 14-14, એ વાક્ય તમારે વ્યવસ્થિત વાંચવાના છે, આમાં બીજું કાંઈ જ નથી કરવાનું, ફક્ત વાક્ય વાંચવાના છે। ત્યાર પછી એક સરસ મજાનું પાછું ગીત આવ્યું છે, એ ગીત ઉપરથી સવાલ જવાબ આવશે, એટલે આપણે એક વખત ગીત સરસ મજાનું વાંચીએ। ટીકુ બહેનને તો વાંચનના શોખી, ટીકુબેન નામના એક બેન છે એને વાંચવું બહુ ગમે, તો એના વિશે આપેલું છે સરસ મજાનું ગીત। ટીકુ બહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગી। ટીકુબેનને વાંચવાનો શોખ, અને કેવી ચોપડીઓ વાંચે, તો કે નાના નાના અક્ષર હોય અને રંગીન હોય, કલર કલરની ચોપડીઓ હોય એવી ચોપડીઓ વાંચે। ટીકુબેન તો વાંચનના શોખીન, છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ। છોટા ભીમની વાર્તા, બધી જ વાર્તાઓ હોય એ બધી જ વાર્તા ટીકુબેન તો વાંચે। બધી જ વાર્તા દાદી માફક બોલે આ બે હું, એટલે જેવી રીતના દાદી વાર્તા કહેતા હોય એવી જ રીતના બધી જ વાર્તા એ ચોપડીમાંથી વાંચે અને પછી બોલે। ટીકુબેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, એટલે ટીકુબેનને લેસન કરવાનું આવે તો ગમે નહીં, કારણ કે એને તો ચોપડી વાંચવી જ ગમે, અને એ પણ ચોપડી કેવી, તો કે વાર્તાની, તો એ બેનનું લેસન કોણ કરી દે, તો કે એને એમ થાય કે વાર્તામાંથી જીન આવી અને મારું લેસન કરી દેશે। જીન એટલે ખબર ને તમને, તમે સિરિયલોમાં જોતા હશો કે જીન હોય એ બધી જ ઈચ્છા પૂરી કરી દે, એમ આ જીન પાસે ટીકુબેન એનું લેસન કરાવે। ટીકુબેન તો વાંચનના શોખીન, ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા। હવે ટીકુબેનને વાંચવું બહુ ગમે એટલે એના ઘરમાં તો ઘણી બધી ચોપડીઓ છે। ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જતા ચીન। હવે ટીકુબેન પોતે એકલા ન વાંચે, એ તો એના મમ્મી પપ્પાને પણ વાંચવાનું કહે, અને એના મમ્મી પપ્પા તો વાંચતા વાંચતા ઊંઘી જાય અને સપનામાં ચીન પણ પહોંચી જાય। ટીકુબેનને તો વાંચનના શોખીન, એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ, આખે ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ।